गुड मॉर्निंग मित्रों मित्रों आज अपने स्वाध्याय चार पर सौथी पहला विभाग ए एमसीक्यू जोईए। मित्रों तमने केटलोक 30% सिलेबस कापी दीधो छे एना एमसीक्यू एना दाखला मित्रों आपणे नथी करवाना। जे छे सिलेबस में एज प्रमाणे मित्रों एना दाखला ने करवाना छे। तो एमसीक्यू में पहेलो छे मित्रों नीचे पैकी कई सूत्र विस्तारक नो छे। तो मित्रों विस्तार काढ़ी नाख्यो छे तमने सिलेबस में एटले ए करवानो नथी। ओके बीजो छे मित्रों प्रश्न कया मापना अवलोकनो अने तेना मध्यकना तफावतना मानांक लेवामां आवे छे। तो ए पण मित्रों तमने काढ़ी लीधो छे सरेराश विचलन मित्रों एटले बीजो पण नथी परीक्षामां आवी शके। चलो त्रीजो नीचे पैकी क्यों माप एकम थी मुक्त। मित्रों एकम थी मुक्त एनो मतलब एम के पाछळ कोई एकम न लखाय। हवे जो सरेराश विचलन एमां एकम लखातो चतुर्थक विचलन में एकम लखावतो विस्तार में एकम लखावतो चलनाक नी अंदर टका आवता एकम आपतो न हतो तो डी आवे। शु आवे डी। चौथो मित्रों अंतिम चतुर्थक अंतिम अवलोकनों की न्यूनतम असर कया माप में थाय। प्रथम अने अंतिम बंने नी असर मित्रों कया में थाय ओछी असर। तो चतुर्थक विचलन नी अंदर मित्रों एनी सौथी असर थती होय एवुं प्रश्न न्यूनतम असर थती होय तो ए चतुर्थक विचलन छे डी सी छे मित्रों। कारण के चतुर्थक विचलन में Q1 25 માં આવે અને Q3 75 માં આવે અંતિમ એટલે 100 તો આવે જ નહીં અને આ બાજુ અંતિમ જોવા જઈએ તો 1 આવે એ પણ આની અંદર સામેલ ન થાય એટલે ચતુર્થક વિચલન માં જ બે અંતિમ અવલોકનો એનો સમાવેશ ન થાય મિત્રો। કારણ કે શરૂઆત Q1 થી થાય 1 એટલે 25 મો અવલોકન અને Q3 એટલે 75 એ બંને વચ્ચેનું જ આવે ને અંતિમ તો આવે ન આવે મિત્રો। મિત્રો પાંચમું છે જો સમૂહ A નો ચલનાંક એ સમૂહ B ના ચલનાંકથી ઓછો હોય તો વધુ સ્થિર કયું। હવે ઓછો સ્થિર કીધો છે સ્થિર મીન્સ સુસંગત અને સુસંગત મીન્સ મતલબ કે જેનો ચલનાંક ઓછો એ વધુ સ્થિર વધુ સુસંગત તો A અને B માં કોણ ઓછો એ ઓછો તો મિત્રો A એનો જવાબ આવે એટલે તમારી પાસે અહીંયા A। છઠ્ઠા નંબર મિત્રો વિસ્તાર વિશે છે પરીક્ષામાં આવવાનો નથી વિસ્તાર પૂછવાનો નથી કેન્સલ કરો। સાત એક માહિતીના પ્રથમ અને તૃતીય ચતુર્થકો 30 અને 50 તો ચતુર્થક વિચલાંક શોધો। હવે પ્રથમ એટલે મિત્રો Q1 Q3 50 વિચલનાંક શોધવાનું છે તો સૂત્રમ કે આપણે Q3 માઈનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1 50 માઈનસ 30 અને 50 પ્લસ 30 20 80 0.25 કેટલા આવે મિત્રો 0.25 એટલે કે એ। આઠમું મિત્રો અવલોકનો 5 5 5 5 પ્રસારનું કોઈ પણ માપ શું થાય। મિત્રો અવલોકનો સમાન હોય તો પ્રસારનું માપ હંમેશા શૂન્ય જ થાય। આ તો સૂત્ર જ હતું મિત્રો તો લખી દઈએ આઠમામાં સી 9 એક ચલ માટે મધ્યક 10 ચલનાક 60% તો ચલનું વિચલન કેટલું થાય। ઓકે ચલો એ પણ અહીંયા ગણતરી કરું। તમે એમ કીધું છે મિત્રો મધ્યક એટલે કે એક્સ બાર 10 ચલનાક તમને 60% ચલનું વિચલન એટલે કે એ સ્ક્વેર શોધવાનું છે। મિત્રો સમજો તમને પાસે સૂત્ર આવું છે ચલના બરાબર s ના છેદમાં x બાર ગુણ્યા 100
साही बराबर एस छेद मां 10 गुणिया 100 गई सुन सुन आ सामे गुणाकार मां सामे जाए तो भागाकार मां आवे छ जो एस बराबर छ तो एस स्क्वायर करवो हो तो मारे कितना मुकवा पड़े 36 मुकवा पड़े तो 36 जे मां जवाब आवे होय ए छे मित्रों बी के वीडियो मां आवे छे नीचे नो मित्रों हां ओके बराबर छे वीडियो मां नीचे देखाय छे 36 कपाई नथी ग्यो ने ओके आगळ छे मित्रों 10मो एक श्रेणी छे K1 K2 K3 KN नु प्रमाणिक विचलन 5 तो पहलो आप्यु छे K1 + B 2 K2 + 2 K3 + 3 2 पछी 3 साथे गुणाकार आप्यु छे तो एटलू याद राखवानु मित्रो प्रमाणिक विचलन मां सरवारो आवे ने अवलोकन मां तो प्रमाणिक विचलन a ना a થાય એટલે કે તમે K1 + 2 K2 + 2 આ ઘટના ગમે એટલી આગળ હોય + 2 2 2 સરખું જ હોય તો પ્રામાણિક વિચલન ન બતાય તમારું પ્રામાણિક વિચલન 5 એમ ના એમ રહે પરંતુ કોઈ અવલોકનની આગળ મિત્રો આ રીતે ગુણાકાર કરીને આપ્યું હોય ને તો તમારે એ જે પ્રામાણિક વિચલન 5 હતું એને તમારે 3 સાથે ગુણાકાર કરવો પડે એટલે આમાં મિત્રો તમારો જવાબ જો પહેલાનો 5 આવે અને બીજાનો 15 થાય તો એવું આપણી પાસે સી છે 5 આય 15 વાર યાદ રાખજો મિત્રો આગળ પણ જરૂર છે સરવાળો ન ઉમેરાય પણ ગુણાકાર હોય તો પ્રમાણિક વિચલનને ગુણાકાર કરવો પડે આ થિયરી યાદ રાખવાની 11 एक चल में मध्य 5 प्रामाणिक विचलन 2 y बराबर 3x + 4 आपे तो y નો મધ્યક અને પ્રામાણિક વિચલન અનુક્રમે કેટલો થાય હવે y નો મધ્યક શોધીએ તો મધ્યક શોધવો હોય તો ચલો મૂકીએ સરી 15 + 4 19 પણ y નો જો પ્રામાણિક વિચલન શોધવો હોય ને મિત્રો તો જોજો હવે 2 મૂકે તમે અંદર ઉમેરો તો પણ મિત્રો અહીંયા ઉમેરાય નહીં તો કેટલો આવે 3 2 6 તો કોણ છે 19 અને 6 એ મેં તમને કીધું ને મિત્રો ગુણાકાર થાય પણ સરવાળો કરવાનો નહીં પ્રામાણિક વિચલનમાં એટલે મધ્યકમાં થાય પરંતુ પ્રામાણિક વિચલનની અંદર આ 4 ઉમેરાય નહીં મિત્રો એટલું યાદ રાખજો ઓકે ચલો સરવાળો ધ્યાનમાં જ ન લેવાય મિત્રો એમાં આગળ એક માહિતીના અવલોકનમાં મધ્યક અને પ્રામાણિક વિચલન 45 અને 5 મધ્યક 45 પ્રામાણિક વિચલન 5 જો દરેક અવલોકનમાં અચળ સંખ્યા 5 ઉમેરવામાં આવે તો નવી માહિતીનો અવલોકન ચલાંક શું હોય ચલો દરેકમાં 5 ઉમેરીએ તો તમારો નવો મધ્યક થઈ જાય 50 પણ તમારો પ્રામાણિક વિચલન તો 5 ના 5 જ રહે એમાં ઉમેરવાથી કંઈ ના બદલાય મિત્રો તો ચલનાક બરાબર s ના છેદમાં x बार गुणिया 100 5 ना छेद में 50 गुणिया 100 10 12 માં અંદર મિત્રો 10 જવાબ એટલે એ હવે મિત્રો તમારો અહીંયા એ પૂરો થઈ ગયો ચલો બી જોઈએ મિત્રો
એની અંદર જો મિત્રો પહેલો નથી કરવાનો વિસ્તાર, બીજાની થિયરી લખવાની, ત્રીજાની લખવાની, ચોથાની લખવાની, પાંચમાની લખવાની, છઠ્ઠો નથી કરવાનો, સાતમો છે એ મિત્રો દાખલો છે કરવાનો છે. આમાં તમને એવું આપ્યો કે 25મો 67 એટલે કે પી 25 72.18 અને 75માં 77 એની કિંમત આપી 103. તો તમારે ચતુર્થક વિચલન લખવું હોય તો ચતુર્થક વિચલન માટે આપણી પાસે સૂત્ર શું છે Q3 માંથી. આને Q3 પણ કહેવાય, આને Q1 પણ કહેવાય. તો કેલ્સી ની અંદર મિત્રો તમારે કેલ્સી માં કરી નાખવાના, બરાબર, જે જવાબ આવે લખી દેવો. પછી આઠમો છે મિત્રો, બધા જ અવલોકન સરખા આપે છે અને પ્રામાણિક વિચલન કહે છે, તો મિત્રો પ્રામાણિક વિચલન 0 જ આવે. કેટલું આવે? 0. આ થિયરી છે મિત્રો, અવલોકનો સમાન હોય તો પ્રામાણિક વિચલન 0 જ આવે. નવમો નથી કરવાનો મિત્રો. તો આ પ્રમાણે તમારે એ અને બી મિત્રો લખી નાખવાનું છે, બરાબર, હોમવર્ક ની અંદર. આવતી વખત આપણે વિભાગ સી જોઈશું અને ડીમાં 2-3 દાખલાની સીમા 3-4 દાખલા છે, પછી ઈ જોઈશું અને એફ. ઓકે, થેન્ક યુ.